નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે શ્રેણીકોમાં આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ છેલ્લે આપણે ત્રીજા દાખલા સુધી ગણતરી કરી ચૂક્યા ચોથા પાંચમા દાખલામાં માત્ર આપવાનું છે તો ત્યાર પછીના છઠ્ઠા છઠ્ઠા દાખલામાં પણ સાદુરૂપ આપો પ્રકારનો પ્રશ્ન છે મિત્રો તો હવે આપણે જાણીએ છીએ કે શ્રેણીકમાં કોઈ ઘટક શ્રેણીક સાથે ગુણાય તો એ શ્રેણિકના તમામ ઘટકો સાથે ગુણાઈ જાય છે તો આપણે આ શ્રેણીકના ગુણાકારને દર્શાવીએ તો પ્રથમ શ્રેણિકને કોશ થીટા વડે ગુણીએ તો આ કોશ થીટા શ્રેણીકના તમામ ઘટકો સાથે ગુણાઈ જશે તો આ ગુણાકારને આપણે દર્શાવીએ તો કો સ્ક્વેર થીટા ત્યાર પછી કોસ થીટા બીજા ઘટકના પ્રથમ ઘટક સાથે બીજી હારના પ્રથમ ઘટક સાથે ગુણીએ તો માઇનસ સાઈન થીટા કોસ થઈ જશે અહીંયા સાઈન થીટા કોસ થીટા થઈ જશે અને અહીંયા કો સ્ક્વેર થીટા થઈ જશે એટલે કે કોઈટાને આ શ્રેણીકના તમામ ઘટકો સાથે આપણે ગુણી નાખીએ પ્લસ એવી જ રીતે અહીંયા સાઈનથીટાને પણ ગુણવામાં આવે તો અહીંયા થઈ જશે સાઈન સ્ક્વેરથીટા અહીંયા માઇનસ સાઈન થીટા કોસ્િટા અને સાઈન થીટા કોસ થીટા અને ત્યારબાદ અહીંયા થઈ જશે સાઈન સ્ક્વેરથીટા અને હવે આ બંને શ્રેણીકોનો આપણે સરવાળો કરવાનો છે સરવાળામાં પણ આપણને ખ્યાલ છે કે અનુરૂપ ઘટકોનો સરવાળો થાય એટલે અહીંયા અનુરૂપ ઘટકોનો આપણે સરવાળો કરી નાખીએ તો કોસ્ક્વેર થીટા વત્તા સાઈન સ્ક્વેર થીટા બંનેની પ્રથમ હારના પ્રથમ ઘટકનો સરવાળો બંનેની બીજી હારના પ્રથમ ઘટકનો સરવાળો કરીએ તો માઇનસ સાઈન થીટા કોટા અને પ્લસ સાઈન થીટા કોટા એવું લખી શકાય એવી જ રીતે હવે આ અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ તો સાઈન થીટા કોટા અને માઇનસ ફરી પાછું સાઇન થીટા કોટા આપણે લખવું પડશે અને એવી જ રીતે કો સ્ક્વેર થીટા પ્લસ સાઈન સ્ક્વેર વડે આ પદને વ્યાખ્યાયિત કરી શકાય હવે આપણે જાણીએ છીએ કે સાઇન સ્ક્વેર થીટા વધતા એ નિત્યસમ છે એક આ પદ દૂર થઈ જશે એટલે કે જીરો અને એવી જ રીતે અહીંયા પણ આપણે જીરો અને એક લખી શકીએ મિત્રો આને જ આપણે એકમ શ્રેણિક તરીકે ઓળખીએ છીએ અથવા તો આ એકમ શ્રેણિક આઈ ટુ છે અથવા તેને આઈ પણ કહી શકાય તો આ રીતે આમાં માત્ર સાદરૂપ આપવાનું છે તો શ્રેણિક સાથે ગુણાકાર એ કોન્સેપ્ટનો અહીંયા ઉપયોગ થઈ ગયો ત્યાર પછીના દાખલામાં પણ આપણે કંઈક એવું જ મેળવવાનું છે જેમાં બે શ્રેણિકોનો સરવાળો આપેલ છે દાખલા નંબર સાતમાં પેલો પ્રશ્ન એમાં આપણને એવું આપેલું છે કે શ્રેણીક એક્સ વત્તા વાય એટલે કે બે શ્રેણીકોનો સરવાળો એ આપણને આપેલો છે સાત જીરો બે પાંચ પછી બે શ્રેણીકોની બાદ બાકી પણ આપેલી છે એક્સ માઇનસ વાય બરાબર આ બે શ્રેણીકોની બાદ બાકી છે ત્રણ જીરો જીરો ત્રણ આ રીતે બે શ્રેણીકોનો સરવાળો અને બે શ્રેણીકોની બાદ બાકી આપેલ છે આપણો પ્રશ્ન છે આ બંને શ્રેણિકો શોધો એક્સ અને વાય શોધો હવે જુઓ આને ખરેખર શ્રેણિક સમીકરણ કેવું જોઈએ એટલે કે શ્રેણિકો એક્સ અને વાયનો સરવાળો આપણને વ્યાખ્યાયિત કરેલો છે અને બંને શ્રેણીકોની બાદબાકી પણ વ્યાખ્યાયિત કરેલી છે ત્રણ જીરો જીરો ત્રણ બંને ટુ ક્રોસ ટુ પ્રકારના શ્રેણી છે જેથી સરવાળા બાદ બાકી થઈ શકે હવે આપણે આ બંને શ્રેણિકોના સમીકરણોનો જો સરવાળો કરી નાખીએ ને તો તમને ખબર પડી જાય વાય વાય દૂર થઈ જશે એટલે આપણે બંને શ્રેણિકોના સરવાળા કરી નાખીએ એક એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય તો શરૂઆત આપણે ત્યાંથી કરીશું એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય આ બંને શ્રેણીકોનો સરવાળો કરી નાખીએ અથવા બંને શ્રેણિકો ઉમેરતા તો બંને શ્રેણીકોનો સાથે સરવાળો કરીએ તો હું આવું લખી શકીશ ટુ એક્સ પ્લસ ટુ વાય તમે જાણો છો ટુ એક્સ પ્લસ ટુ ઇન્ટુ વાય એમ તો વાય નહીં મળે કારણ કે એ ઝીરો થઈ જશે વાય માઇનસ વાય જીરો અને બે ગુણ્યા જીરો એ ફરી પાછું ઝીરો થઈ જશે એટલે કે મને સરવાળો કરતાં ટુ એક્સ મળી જશે અહીંયા પણ આપણે સરવાળો દર્શાવીએ તો અનુરૂપ ઘટકોનો સરવાળો સાત વત્તા ત્રણ બે વત્તા એવી જ રીતે ઝીરો વધતા જીરો અને પાંચ વત્તા ત્રણ આ રીતે આપણને સરવાળો મળી જાય તો આપણને ટુ એક્સ મળી ગયો જે સાતને ત્રણ દસ બે જીરો અને આઠ આ રીતે આપણને મળે છે એટલે કે આનો સામાન્ય સરવાળો કરતાં આપણને શ્રેણિક મળી ગયો સાતને ત્રણ દસ જીરો બે ને જીરો જીરો પાંચને ત્રણ આઠ હવે બે વડે ભાગી નાખીએ ફરી પાછો અધીસ આ બેને સામે લઈ જઈએ તો તમને ખબર હોવી જોઈએ કે આ બે બધા જ ઘટકો સાથે ભાગી શકાય એટલે આમ તો લખવું જોઈએ વન બાય ટુ દસ જીરો બે આઠ પણ એને બે વડે ભાગતા આ શ્રેણિક આપણને મળશે પાંચ જીરો એક અને ચાર તો આ રીતે આપણને શ્રેણિક એક્સ એ મળે છે અને હવે શ્રેણિક વાય મેળવવો હોય તો આપણે જાણીએ છીએ જેમ આ બંનેનો સરવાળો કરી નાખ્યો એમ આ જ બંને શ્રેણિકની આપણે બાદબાકી જો કરી નાખીએ તો બાદ બાકીથી આપણને વાય શ્રેણિક મળશે તો હવે આપણે બંને શ્રેણિકોની બાદબાકી કરી નાખીએ તો આ જ પ્રશ્નમાં બરાબર ધ્યાન આપજો આ બંનેની આપણે બાદબાકી બાકી કરી તો બંને શ્રેણિકોનો તફાવત લઈ લઈએ તો હવે એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાયનો આપણે તફાવત લઈએ તો આ બંનેનો તફાવત એટલે કે બાદ બાકી લઈએ તો એક્સ પ્લસ વાય માઇનસ એક્સ માઇનસ વાય આ રીતે તફાવત થશે એટલે કે બંને શ્રેણીકોની બાદબાકી કરી નાખીએ તો એક્સ પ્લસ વાય નો શ્રેણી સાત જીરો બે પાંચ જેમાંથી આપણે બાદ કરવાનો શ્રેણિક થશે એ ત્રણ જીરો જીરો ત્રણ છે તો આ રીતે બે શ્રેણીકોની બાદ બાકી લઈ લઈએ આ બાદ બાકી કરતા શ્રેણિક એક્સ દૂર થઈ જશે અને વાય પ્લસ વાય ગણિતના નિયમ મુજબ ટુ વાય મળશે ફરી પાછી અહીંયા બાદ બાકી અનુરૂપ ઘટકોની થશે સાત માઇનસ ત્રણ જીરો માઇનસ જીરો બે માઇનસ જીરો અને પાંચ માઇનસ ત્રણ તો હવે શ્રેણિક વાય બરાબર આ બેને પણ સામે જવા દઈએ તો વન બાય ટુ અહીંયા આપણે લખી શકીએ ચાર બે પહેલો સ્તંભ જીરો બે એ બીજો સ્તંભ તો આને બે વડે ભાગતા મળતો શ્રેણિક બે જીરો તમામ ઘટકોને બે વડે ભાગવા પડશે એક અને એક તો આ રીતે આ દાખલો પૂરો થઈ શકે અથવા તો તમે એને સેલાઈથી ગોતી શકો હવે મિત્રો બીજા પ્રશ્નમાં પણ એની જ અંદર બીજા પ્રશ્નમાં તમને બે શ્રેણીકો આપેલા છે ટુ એક્સ પ્લસ થ્રી વાય આ શ્રેણીક એ બે ત્રણ ચાર જીરો છે અને એક બીજો શ્રેણીક આપેલો છે એ છે ત્રણ એક્સ વત્તા ટુ વાય આ શ્રેણીક આપણને આપેલો છે બે માઇનસ બે ત્યારબાદ માઇનસ એક અને પાંચ હવે તમારે અહીંયા પણ શ્રેણીક એક્સ અને વાય શોધવો છે તો અહીંયા તમે લોપની રીત કામે લગાડશો કે નહીં પહેલાં શ્રેણીકને ત્રણ વડે ગુણી નાખીએ અને બીજા શ્રેણીકને બે વડે ગુણી નાખીએ એટલે આ બંને શ્રેણિકોના પરિણામોને સમીકરણ એક અને સમીકરણ બે આપી દઈએ તો પહેલા શ્રેણિક સમીકરણને આપણે બે ત્રણ વડે ગુણી નાખીએ અને બીજા શ્રેણીક સમીકરણને બે વડે ગુણી નાખીએ તો આપણે કંઈક આવું કરશું સમીકરણ એક ગુણ્યા ત્રણ માઈનસ સમીકરણ બે ગુણ્યા બે લેતા અથવા એક બીજી રીત પણ છે મિત્રો તમે સીધું આ બંનેનો સરવાળો કરી નાખશો ને તો તમને એક્સ પ્લસ વાય શ્રેણીક મળી જશે કારણ કે આનો સરવાળો પાંચ એક્સ વત્તાં પાંચ વાય થાય પાંચ સામાન્ય લઈ લે એવી જ રીતે બંનેની બાદબાકી કરી નાખો તો પણ માઇનસ એક્સ પ્લસ વાય મળે પછી લોપ કરો તો બે ત્રણ રીતે આ દાખલો થઈ જશે મેં આને ત્રણ વડે ગુણ્યા અને આને બે વડે ગુણી નાખીએ તો આ બંનેનું આપણે ગુણાકાર કરીએ તો પહેલાં શ્રેણિકને ત્રણ વડે ગુણવામાં આવે તો પહેલો શ્રેણિક થઈ જશે છ એક્સ વત્તા નવ જેમાંથી આ શ્રેણિકને બે વડે ગુણો તો છ એક્સ વત્તા ચાર વાય તો કંઈક એ જ પ્રક્રિયા થઈ ગઈ અને હવે સામેની બાજુ પણ આ જ રીતે આપણે કરશું તો આ શ્રેણીકના તમામ ઘટકોને ત્રણ વડે ગુણવા પડશે એટલે છ નવ બાર અને જીરો થઈ જશે તમામ ઘટકોને ત્રણ વડે ગુણી નાખ્યા માઇનસ આ શ્રેણીકના તમામ ઘટકોને આપણે બે વડે ગુણી નાખીએ તો અહીંયા ચાર માઇનસ ચાર માઇનસ બે અને દસ આવું આપણને જોવા મળશે તો આ રીતે આપણે સમીકરણ બનાવી શકીએ છીએ અને સમીકરણમાંથી જ આપણને હવે સાચો જવાબ મળશે હવે આપણે આનું માત્ર સાદરૂપ આપવાનું બાકી છે તો આનું હવે આપણે સાદરૂપ આપી દઈએ તો આપણને શ્રેણિક મળી જશે તો સાદરૂપ આપતા આપણને પાંચ એક્સ બરાબર કારણ કે હવે તમને ખ્યાલ છે અહીંયા છ એક્સ છ એક્સ દૂર થઈ જશે અને માટે પાંચ વાય સોરી પાંચ વાય મળશે આપણને પાંચ વાય મળી જશે નવ વાય માઇનસ ચાર વાય એટલે કે પાંચ વાય પ્રકારનું શ્રેણીક મળશે અને અહીંયા છ 4 ચાર એવી જ રીતે નવ માઇનસ માઇનસ પ્લસ ચાર અને એવી જ રીતે બાર વત્તા બે અને અહીંયા આપણને મળશે જીરો માઇનસ દસ તો હવે આમાંથી શ્રેણિક વાય એને સૂત્રનો કરતા બનાવી દઈએ એટલે હકીકતે આ વન અપોન ફાઈવ અધિશ તરીકે સામે લખી શકાય તો આને આપણે સામે લખતા મિત્રો અહીંયા ફરી પાછું આપણે છમાંથી ચાર જાય તો બે નવ ને ચાર તેર બાર ને બે ચૌદ અને જીરોમાંથી દસ જાય તો માઇનસ દસ એવું આપણે લખી શકીએ તો હવે તમે એને શ્રેણીક સ્વરૂપ આપવા માંગતા હોય તો આ પાંચને બધાના છેદમાં દર્શાવીએ બેના છેદમાં પાંચ તેરના છેદમાં પાંચ એ જ રીતે અહીંયા ચૌદના છેદમાં પાંચ અને અહીંયા માઇનસ બે આ રીતે આ શ્રેણિક સમીકરણ કમ્પ્લીટ બનશે તો મિત્રો આ રીતે શ્રેણિક વાય મળી જાય હવે આ શ્રેણિક વાયની કિંમત તમે સમીકરણ એક અથવા સમીકરણ બે આ બેમાંથી ગમે તે સમીકરણમાં મૂકી દેશો તો આપણને સહેલાઈથી જવાબ મળી જશે તો મિત્રો એ પ્રશ્ન હવે તમે જાતે સોલ્વ કરશો ત્યાર પછી હવે આપણે આગળ વધીશું દાખલામાં તો ત્યાર પછીના દાખલામાં પણ તમને એક શ્રેણિક સમીકરણ આપેલું છે દાખલા આઠમાં જેને તમારે ઉકેલવાનું છે તો દાખલો આઠ એ પણ આ જ પ્રકારનો છે જે તમે હોમવર્કમાં કરશો અને ત્યાર પછી આપણે આગળ વધીએ દાખલા નવમાં તો નવમાં દાખલાની અંદર પણ એક શ્રેણિક સમીકરણ આપેલું છે મિત્રો જો બે ગુણ્યા એક શ્રેણીક છે એક ત્રણ જીરો એક્સ વત્તા વાય જીરો એક બે આ બંને શ્રેણિકોનો સરવાળો અને આ સરવાળો આપણને આપેલો છે પાંચ છ એક આઠ આપણો હેતુ એક્સ અને વાય શોધવાનો છે સો હવે આ તો સાવ સહેલું પરિણામ થઈ ગયું કારણ કે તમે જાણો છો કે શ્રેણિકમાં અધિસ વડે ગુણાકાર કરવામાં આવે તો આ બે બધા સાથે ગુણાઈ જશે એટલે અહીંયા થઈ જશે બે છ જીરો અને ટુ એક્સ આ બેને દરેક ઘટક સાથે આપણે ગુણી શકીએ શ્રેણિકોના ગુણાકાર મુજબ પ્લસ વાય જીરો એક અને બે એના બરાબર પાંચ છ એક આઠ આ રીતે લખી નાખીએ અને હવે આ શ્રેણીકોનો સરવાળો કરી નાખીએ અને પછી સરખાવીએ બે વત્તા વાય એવી જ રીતે છ વત્તા જીરો જીરો વત્તા એક અને ટુ એક્સ પ્લસ ટુ આના બરાબર પાંચ છ એક અને આઠ તો હવે આપણે અનુરૂપ ઘટકોને સરખાવી દઈએ કારણ કે સમાન શ્રેણી છે તો અનુરૂપ ઘટકો સરખાવતા તો અનુરૂપ ઘટકોને જો સરખાવવામાં આવે તો ટુ પ્લસ વાય બરાબર પાંચ લખી શકાય બરાબર ધ્યાનથી જોજો આ ટુ પ્લસ વાય બરાબર પાંચ લખી શકાય છ બરાબર છ એ લખવાની જરૂર નથી એક બરાબર એક અને ટુ એક્સ પ્લસ ટુ બરાબર આઠ લખી શકાય તો હવે આમાંથી વાયની કિંમત પાંચ માઇનસ બે એટલે કે વાય બરાબર ત્રણ મળશે અને એવી જ રીતે આને આપણે ઉકેલી નાખીએ તો ટુ એક્સ બરાબર છ આઠમાંથી બે બાદ કરશું અને માટે એક્સ બરાબર ત્રણ મળશે તો એક્સની કિંમત ત્રણ અને વાયની કિંમત પણ ત્રણ આ રીતે આપણને બંને કિંમતો મળી જાય તો તમે આવા કોઈ પણ સમીકરણો હોય કે જેને શ્રેણીક સમીકરણ સ્વરૂપે દર્શાવ્યા હોય તો એ સમીકરણો સહેલાઈથી ગોતી શકો આવી જ રીતે દાખલો દસમો એ તમે જાતે કરી શકશો તો એમાં પણ આ રીતે સમીકરણો ઉકેલવાના છે તો આ દાખલો પણ તમે હોમવર્કમાં કરી નાખશો પરંતુ એમાં યાદ રાખજો કે તમારે એક્સ વાય ઝેડ એ ત્રણેયની અને ટીની પણ કિંમત મેળવવાની છે તો એ બધા સમીકરણોને ઉકેલતા તમને મળી જશે તો અપેક્ષા રાખું છું કે આ પ્રકારના બધા જ દાખલા તમે જાતે કરી શકો છો અને હવે આગળના લેક્ચરમાં આપણે ગુણાકારને લગતા પ્રશ્નો અને આપેલ શ્રેણીકના ગુણાકાર પરથી સમીકરણને લગતા પ્રશ્નોની ચર્ચા કરીશું તો મિત્રો આજનો લેક્ચર આપણે આટલો રાખીએ છીએ